અત્યારે જે આરટીપીસીઆર કોવિડનો ટેસ્ટ થઈ રહ્યો છે એ સિમ્પલ થાય, અત્યારે બહુ લાંબી પ્રક્રિયા છે. કોઈ પણ ખાનગી કોવિડ હોસ્પિટલ છે ત્યાંથી એક ઈમેલ કરવો પડે છે સોલા સિવિલમાં, ત્યાંથી એ લોકો ચેક કરી અને પછી પરમિશન આપે છે લેબને, પછી લેબને બોલાવવી પડે છે અને પછી રિપોર્ટ થાય છે. આમાં 1 થી 3 દિવસનો સમય નીકળી જતો હોય છે. આના કારણે મેઇનલી જે દર્દીઓ, એમાં ઘણીવાર એવું થાય કે કોવિડના સિમ્ટમ્સ અને અન્ય સિમ્ટમ્સ બધા સિમિલર હોય છે, એટલે એ સિમ્ટમ્સ ઘણા ડિઝીઝ એવા હોય છે કે જે ટ્રીટ થઈ શકે છે બીજી અન્ય લાઇન ઓફ ટ્રીટમેન્ટ દ્વારા. તો આ જાણવા માટે જરૂરી છે કે આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ હોય અને જલ્દી થાય. એના માટે અમને જો ટેસ્ટની ફેસિલિટી મળે તો અમારે એમના જે એના હિસાબે જે મોર્બિડિટી અને મોર્ટાલિટી વધારે આવે એ અમે રોકી શકીએ. તો હવે આવા કેસમાં અત્યારે અમને ઓપરેશનના પેશન્ટ્સ માટે પણ એપ્રુવલ માટેની પ્રોસિજર બધી જુદી જુદી રીતે જુદા જુદા નોટિફિકેશનો આપીને વારેઘડીએ બદલતા રહે છે. શરૂઆતમાં બહુ સરળ પ્રોસિજર હતી કે પ્રાઇવેટ લેબને એ લોકોએ આપ્યું એટલે પ્રાઇવેટ લેબમાં અમે ફોર્મને એનું ભરીને બાકીની વિધિ કરી કાઢી કે પેશન્ટનું આધાર કાર્ડ ને બધું. તો યુઝ્યુઅલી 3 થી 6 કલાકમાં રિપોર્ટિંગ માટે દર્દીને બોલાવી લેતા હતા અથવા હોસ્પિટલમાં આવીને લઈ જતા હતા અને રાત સુધીમાં અમને રિપોર્ટ મળી જતો. જે ટેસ્ટિંગ જે છે એ 2 વસ્તુ કરવી જોઈએ, એને લીગલાઇઝ અને થ્રુ પ્રોસેસ કરવું જોઈએ, અને સેકન્ડ થિંગ ઇઝ લિબરલાઇઝ બી કરવું જોઈએ. એટલે બંને વસ્તુની જરૂર છે, લીગલાઇઝ એન્ડ લિબરલાઇઝ. લીગલાઇઝ એટલા માટે કે જેનાથી શું છે કે અનનેસેસરી ટેસ્ટિંગ આપણે જે થઈ રહ્યા છે એ થોડાક ઓછા થઈ શકે, બિકોઝ વી હેવ લિમિટેડ નંબર ઓફ કિટ્સ ઓલ્સો. સો ઇન દેટ વે ગવર્મેન્ટ ઇઝ કરેક્ટ કે વી હેવ ટુ ડૂ દેટ. બટ એટ ધ સેમ ટાઈમ જેને જરૂર છે એને ટેસ્ટ જો વ્યવસ્થિત અને ઝડપથી કરી દેવામાં આવે, એની એફિશિયન્સી વધારવામાં આવે. સપોઝ સવારે આપણે રિપોર્ટ મોકલ્યો હોય અને વિધિન બાય ઇવનિંગ ઓર બાય નાઇટ ઇફ વી ગેટ ધ રિપોર્ટ, દેટ ઇઝ ધ બેસ્ટ વે ઓફ ગેટિંગ ધીસ સિસ્ટમ